નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર. તો એક નજર કરીએ આજ ના ટોપ 20 ન્યૂઝ પર. ગુજરાતને દારૂની નહીં દૂધની જરૂર છે. રાજકોટમાં દૂધ પીને મહિલા કોંગ્રેસે સરકારના નિર્ણયનો સામે નારા લગાવ્યા. આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધની હાકલ. રાજકોટમાં દીપડાનો ફફડાટ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટમાં દેખાયો દીપડો. વન વિભાગે દીપડાને પાંજરે પૂર્વક કામગીરી હાથ ધરી. રાજકોટમાં ભગવાન ઈસુના જન્મના વધામણા. શહેરના 24 ચર્ચને સંગાળવામાં આવ્યા. મધરાત્રે ઉજવણીને લઈને ખ્રિસ્તી ભાઈઓ બહેનોમાં ભારે ઉત્સાહ. સમુદ્રમાં સમાઈ ગયેલ દ્વારકા હવે સબમરીન દ્વારા લોકો જોઈ શકશે. આવતા વર્ષે જન્માષ્ટમી અથવા દિવાળી પર શરૂ થશે સબમરીન પ્રોજેક્ટ. સબમરીન લોકોને સમુદ્રની 300 ફૂટ નીચે લઈ જશે. સુરતમાં પૂરપાટ ઝડપે જતા થાર ચાલકે બાઇકરને અડફેટે લેતા એકાઉન્ટન્ટનું મોત. નીચે પટકાતા રિક્ષા માથે ફરીને પલટી ગઈ. સુરતમાં આત્મહત્યાના 2 કિસ્સા. પિતાની જેમ ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવતી યુવતીએ બર્થડે પહેલા જિંદગી ટૂંકાવી. 24 વર્ષે યુવકે ગળે ફાંસો ખાધો. ભાડાના મકાનમાં જાણે દારૂની ફેક્ટરી. વડોદરામાં પીસીબી ખાનગી વાહન લઈ ફિલ્મી સ્ટાઇલમાં ત્રાટકી. અસંખ્ય ડોલો જોઈ ચોકી ઉઠી. 1 મહિનામાં રૂપિયા 1 કરોડથી વધુનો દારૂ ઝડપ્યો. રાજકોટમાં 2 મહિલા સહિત 3ના હાર્ટએટેકથી મોત. જામનગરથી પતિની આંખોનું ઓપરેશન કરવા આવેલા વૃદ્ધા, ખાનગી કોલેજની બસના ચાલક અને પ્રોઢાને હૃદયરોગનો હુમલો ભરખી ગયો. ચોટીલા પાસે હિટ એન્ડ રન. અજાણી કારના અડફેટે સ્કૂટર ચાલકનું ગર્લફ્રેન્ડની નજરની સામે જ મોત. અમદાવાદથી પ્રેમી યુગલ ચોટીલા ફરવા આવ્યું હતું. ઈજાગ્રસ્ત પરિણીત પ્રેમિકા હોસ્પિટલમાંથી ફરાર. અમદાવાદની કંપનીમાંથી નશાકારક ગોળીની સપ્લાયનું કારસ્થાન ઝડપાયું. યુપી, પંજાબ પોલીસ અને એટીએસના અમદાવાદના ફાર્મા યુનિટ ઉપરાંત સંયુક્ત દરોડા. 15 લાખનો મુદ્દામાલ કબજે. ગુજરાતમાં કોરોનાની ગતિ વધી. અમદાવાદમાં આજે કોરોનાના 5 કેસ. બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરામાં પોઝિટિવ કેસ નોંધાયા. 2 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી બેંગલુરુની નીકળી. એક્ટિવ કેસોની સંખ્યા 35 પર પહોંચી. રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ વાજપેયીની 99મા જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. મોદીએ કહ્યું, અટલ પ્રેરણા સ્ત્રોત હતા, જીવન પર રાષ્ટ્ર નિર્માણમાં વ્યસ્ત રહ્યા. કલ્યાણ બેનર્જીએ ફરીથી ઉપરાષ્ટ્રપતિ ધનખડની મિમિક્રી કરી. બંગાળમાં કહ્યું, બ્રેમિકી મારો મૂળભૂત અધિકાર છે, હું 1000 વાર કરીશ. દિલ્હી સહિત 6 રાજ્યોમાં 0 વિઝિબિલિટી. અનેક ફ્લાઇટ્સ અસરગ્રસ્ત. હરિયાણા અને પંજાબમાં કોલ્ડ વેવનું અલર્ટ. નવા વર્ષે ઠંડી વધશે. 24 કલાકમાં કોરોનાના 628 નવા કેસ. દેશભરમાં એક્ટિવ કેસ 4000ને પાર. JN1 વેરિયન્ટના 63 કેસ. મહારાષ્ટ્રના મંત્રી કોરોના પોઝિટિવ. 300 ભારતીય સાથેનું વિમાન મુંબઈ એરપોર્ટ પર ઉતરશે. 3 દિવસની અટકાયત બાદ બુક, જેમાંથી 10 લોકોએ ફ્રાન્સમાં માગ્યો હતો આશ્રય. ગીઝરમાંથી ગેસ લીક થતા ગર્ભવતી મહિલાનું મોત. પતિએ કહ્યું, પુત્રને નાહવા લઈ ગઈ હતી, બંને બાથરૂમમાં પડ્યા હતા. બેંગલુરુમાં વર્ષનો આ બીજો કિસ્સો. મધ્યપ્રદેશમાં કેબિનેટનું વિસ્તરણ. 28 નવા મંત્રીઓએ શપથ લીધા, 11 ઓબીસીના. કૈલાશ વિજયવર્ગીય અને પ્રહલાદ પટેલ બન્યા કેબિનેટ મિનિસ્ટર. ભારત આવી રહેલા જહાજ પર થયેલા હુમલાની તપાસ નેવી કરશે. ટેન્કર આજે મુંબઈ પહોંચશે. યુએસનો દાવો, ડ્રોન ઈરાનથી લોન્ચ કરવામાં આવે. ક્રિસમસ પર ઇઝરાયલની મોટી એરસ્ટ્રાઇક. ગાઝામાં એરસ્ટ્રાઇકમાં બાળકો સહિત 70 લોકોના મોત. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર. અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પડે પણ ના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાઈ લખી મેસેજ કરો. નમસ્કાર.